चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय गणित चैप्टर नंबर 7 भोग ने म एमा आपणे आवता चालो गृह कार्य करिए। तो एमा आपणे जोईए, चालो पहेला बधा पोतपोतानी स्वा खोली, स्वा ना पेज नंबर 12 खोलो। बराबर 500 मिली 200 मिली 100 मिली अने 50 मिली नो उपयोग करी खाना पूर्ण करवाना छे। चलो जोईए एमां पहेलो प्रश्न। मां जो पहेलो छे 500 मिली एने आपणे डिवाइड करीए तो 200 मिली 200 मिली 100 मिली अने 50 मिली नो ज उपयोग करवानो छे। तो 500 मिली बनावा, पहला खानामां 200, बीजामां 200 अने ત્રીજામાં 100। તો 200 400 ને 1 500 થઈ ગયા 500 મિલી। ત્યાર પછી ફરી પાછું 500 મિલી છે અને 5 ખાના આપેલા છે, બધા ખાનાનો પાછો ઉપયોગ થઈ જાવો જોઈએ। તો જો 100 + 100 + 100 + 100 ત્યાર પછી ત્રીજું 700 મિલી, તો 700 મિલી માં જોઈએ એમાં 4 ખાના છે, તો 200 + 200 + 200 + 100 થઈ ગયા 700 મિલી। ચોથું જોઈએ 200 મિલી, તો એમાં તો 200 મિલી 3 ખાના આપેલા છે, તો 100 + 50 + 50 પાંચમું 300 મિલી, અને 4 ખાના, તો 100 + 100 + 50 + 50 છઠ્ઠું જો 200 મિલી, તો એમાં 4 ખાના આપેલા, 4 × 4 નો ઉપયોગ કરીશું તો 50 + 50 + 50 + 50 ત્યાર પછી 7મું 250 મિલી, એમાં 2 ખાના આપેલા છે, તો 1 આવશે 200 ને 1 આવશે 50। 8મું 350 મિલી અને 3 ખાના, 3 × 3 નો ઉપયોગ કરીએ 200 + 100 + 50। 9મું 450 મિલી અને
अने एक बे त्रण चार थाय तो एक लीटर बराबर 1000 मिली थाय। चार एक खाना नो उपयोग करिए तो 500 वत्ता 200 वत्ता 200 वत्ता 100। आगळ जोईए प्रश्न बे। चित्रना आधारे योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। तो जो खाली बोर्ड पर जवाब ज लखवानी छू। હવે જો ચિત્ર આપેલું છે બરાબર, શું કહે છે? જગમાં ગ્લાસ કરતા ખાલી જગ્યા પાણી સમાય, તો જો આ ગ્લાસ ને આ જગ, તો ગ્લાસ કરતા જગમાં કેવું પાણી સમાય, વધુ કે ઓછું? તો શું આવશે? વધુ। ખાલી જગ્યામાં વધુ, બીજી ખાલી ગ્લાસમાં બોટલ કરતા ખાલી જગ્યા પાણી સમાય। તો જોવો અહીંયા આ બોટલ આપેલી છે અને આ ગ્લાસ આપેલ, તો બોટલ કરતા ગ્લાસમાં કેવું પાણી સમાય, વધુ કે ઓછું? તો બોટલ કરતા ગ્લાસમાં ઓછું પાણી સમાય, એટલે શું આવશે? ઓછું। ત્રીજું જો, બંને બોટલમાં ખાલી જગ્યા પાણી સમાય। હવે જો આ ચિત્રની બોટલો જો, બંને બોટલ કેવી છે? એક સરખી છે, દેખાય છે એક સરખી બંને બોટલ, તો કેવું સમાશે? સરખું। તો શું આવશે? સરખું। ત્યાર પછી ચોથું, ડોલમાં ટબ કરતા ખાલી જગ્યા પાણી સમાય। તો જોવો ચિત્રમાં, ચિત્ર જોવો, ડોલમાં ટબ કરતા કેવું સમય, ડોલમાં ટબમાં વધારે સમય, ડોલમાં ઓછું સમય ને? તો શું આવશે? ઓછું। પાંચમું, માટલામાં પીપ કરતા ખાલી જગ્યા પાણી સમાશે। હવે જો આ પીપ અને આ માટલું, તો પીપ કરતા માટલામાં કેવું પાણી સમાય? ઓછું। તો શું આવશે? ત્રીજો પ્રશ્ન, જો ત્રીજો પ્રશ્નમાં મારી સાથે સાથે લખવું જોવાનું બરાબર। નીચેનામાંથી સૌથી વધારે પાણી કયા પાત્રમાં સમાશે, તેની નીચે આપેલા ખાનામાં ખરું કરો। હવે જો ત્રીજા પ્રશ્નમાં ત્રણ પાત્ર દેખાય છે, દેખાય છે, તો સૌથી વધુ કેમાં સમય પાણી? પેલામાં, તો પેલા ખાનામાં ખરાની નિશાની કરો। ચાલો કરી ચોથો પ્રશ્ન, નીચે આપેલી બોટલમાં દર્શાવેલ મુજબ અંકન કરો। જો પેલામાં કેટલા દર્શાવ્યા છે? 300 મિલી દર્શાવ્યા છે, તો અહીંયા 400 અને 200 ની વચ્ચે અંક કરવાનો છે, મેં કર્યો છે ને। ત્યાર પછી બીજામાં 650 મિલી, તો 600 ની ઉપર પહેલો લીટો છે ત્યાં અંક કરવાનો છે, દેખાય છે? જો આ 600 ની ઉપર આ પહેલો લીટો દેખાય છે ને અહીંયા, ત્યાં આવી રીતે અંકન કરવાનું છે। 450 મિલી, તો 400 ની ઉપર જે પહેલો લીટો આવે ત્યાં આવી રીતે અંકિત કરવાનું છે, પડી ખબર? ત્યાર પછી જો, રાજેશ પાસે બીકરમાં 800 મિલી જ્યુસ છે, તેમાંથી 200 મિલી જ્યુસ તેણે પ્રિયાના બીકરમાં રેડ્યું અને પ્રિયા કરતા 2 ગણું રવિનાના બીકરમાં રેડ્યું, તો તેની પાસે હવે કેટલું જ્યુસ બાકી રહ્યું હશે? નીચે આકૃતિમાં કરો। તો જો ફૂલ જ્યુસ એની આગળ કેટલું છે? 800 મિલી બરાબર, એમાંથી
જ્યુસ. પ્રિયા થી બે ગણો તો બે ગુણ્યા 200 તો 400 મિલી થાય. તો રવિ પાસે કેટલો જ્યુસ બાકી રહ્યો હશે? તો પેલા તો એને 200 મિલી પ્રિયાને આપી, 200 અને 400 રવિના ને આપી, 600 મિલી તો અપાઈ ગયું. હવે કુલ જ્યુસ માંથી આપેલ જ્યુસ બાદ કરીએ તો એની આગળ કેટલું જ્યુસ બાકી રહ્યું? તો જો કુલ જ્યુસ 800 મિલી, આપેલ જ્યુસ માઇનસ 600 મિલી, તો કેટલું જ્યુસ બાકી રહ્યું? 200 મિલી. આ કોને બાકી રહ્યું? આ કોનું જ્યુસ આવ્યું? શું નામ છે? રાજેશ નો જ્યુસ. આ રાજેશ નો જ્યુસ 800 મિલી અંકિત કરવાનું આવી રીતે થઈ ગયું આનાથી ડબલ. હવે રાજેશ નું કેટલું જ્યુસ આવ્યું? તો 200 મિલી. તો અહીંયાથી અંકિત કરવાનું અને આ જે દાખલો ગણાવ્યો તે અહીંયા ગણવાનો છે. પડી ખબર? આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. જો પ્રશ્ન 6 માં શું કહેવા માંગે છે જોઈએ. એક ચાની દુકાને દરરોજ 5 લિટર દૂધ વપરાય છે. 1 લિટર દૂધનો ભાવ 52 રૂપિયા છે. તો એક અઠવાડિયાના દૂધના કેટલા રૂપિયા થાય? હવે જો એક દિવસમાં કેટલું દૂધ વપરાય છે? 5 લિટર. તો એક અઠવાડિયાના કેટલા રૂપિયા થાય? તો પેલા એક અઠવાડિયું બરાબર 7 દિવસ થાય. તો 1 દિવસ નું 5 લિટર વપરાય તો 7 દિવસ નું 1 દિવસ નું વપરાતું દૂધ બરાબર 5 લિટર. તો 7 દિવસ નું કેટલું વપરાય? તો 7 × 5 એટલે 52 લિટર, સોરી 35 લિટર થાય. હવે એમ કીધું છે 1 લિટર નો ભાવ 52 રૂપિયા, તો આપણે 35 લિટર નો શોધવો પડે. 1 લિટર દૂધ નો ભાવ 52 રૂપિયા, તો 35 લિટર નો ભાવ શોધવો પડે. તો શું આવશે? 35 × 52 એકમની શું? 55 નો પાંચડો વધી
बड़ी खबर आगर जो ये साथ में प्रश्न निकिता ने एक लीटर पानी देना चार मित्र ने सरखे भागे वेचे तो नीचे ना दरेक पात्र में कितलू पानी तेनीए लेयू हसे अंकन करो अवे आपणे अंकित करवानुं छे એટલે દેશ દેશ ચારે પાત્ર માં જોડવાના રહેશે પડી ખબર ચારે પાત્ર માં દેશ દેશ જોડવાનું છે જોઈએ જો પહેલા તો સાતમો પ્રશ્ન જો એક લીટર બરાબર એક હજાર મિલી થાય तो एक हजार मिली ने चारे पात्र में नाखे तो एक हजार भाग्या चार एटले चारे में केटलू पानी मळे 250 मिली पानी मळे आपणने मळे के नहीं तो आपणे 250 मिली चारे में आपेला छे आपणे अंकित करवाना जो आवी रीते देखाय छे જો ચારે પાત્રમાં આપણે આવી રીતે 250 મિલી 250 મિલી પાણી અંકિત કરવાનું રહેશે પડે છે ખબર અને આ દાખલો ગણવાનો 1 લિટર બરાબર 1000 મિલી આ બધું લખવાનું છે હોમવર્કમાં સાથે ફોટો મોકલીશ એટલે જોઈને લખવાનું રહેશે અને આવી રીતે ડેશ ડેશ દોરવાના રહેશે ન ખબર પડે તો વિડિયો સ્ટોપ કરતા કરતા પણ લખતું જવાનું છતાં બાકી રહેશે તો ફોટામાં મોકલીશ આઠમો પ્રશ્ન જોડકા જોડો જોવો અ 400 મિલી 100 મિલી 250 મિલી તો સરવાળો કરીએ 400 ને 1 500 600 700 750 મિલી તો પહેલાની બાજુમાં શું આવે બ બીજું 350 વત્તા 150 તો 300 400 500 મિલી કેટલું થાય 500 મિલી બરાબર અડધો લીટર થાય તો ડ ત્રીજું 650 વત્તા 350 તો 1000 આવે 1000 મિલી બરાબર 1 લીટર તો અ ચોથું 60 મિલી 50 મિલી 40 મિલી તો શું આવશે એની બાજુમાં ક હવે એ જ બાકી રહ્યું બરાબર આનો સરવાળો 6 ને 5 11 11 ને 4 150 તો આનો 8 ને 20 100 ને 150 થાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9 ખોટી જોડ શોધો તેના ઉપર ખરું કરો જો બધાનો સરવાળો 1 લીટર થવો જોઈએ 550 વત્તા 450 તો 500 400 900 50 50 1000 એટલે 1 લીટર થયા 800 વત્તા 150 એટલે એનો 1000 1 લીટર થઈ ગયા 650 350 એનો 1000 એટલે એનું 1 લીટર થઈ ગયું 750 350 એટલે 1100 મિલી થયા એટલે આ ખોટી જોડ એટલે એના ફરતે ગોળ કરવાનું છે દસમો પ્રશ્ન જોઈએ દસમો પ્રશ્ન ડોક્ટરે ઉષાની સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછું 1.5 લીટર પાણી પીવાની સલાહ આપી નીચે ઉષાના દરરોજના પાણીના વપરાશની વિગત આપે તો શું ઉષાએ ડોક્ટરની સલાહ માની છે તો પહેલા ઉષા રોજે કેટલું પાણી પીવે છે એ આપેલું છે બરાબર તો આપણે પહેલા બધાનો સરવાળો કરીએ તો આપણને ખબર પડે ને કે ઉષા 1.5 લીટર પાણી પીવે છે કે નહીં બરાબર તો પહેલા આપણે જોઈએ ઉષા કેટલું પાણી પીવે છે રોજનું 500 મિલી પાણી પીવે એટલે 500 મિલી પછી દૂધ સાથે 250 મિલી ગ્લુકોન ડી સાથે 150 મિલી જ્યુસ સાથે 130
नहीं ते बराबर तो करिए बधा नो सरवाळो शून्य वत्ता शून्य वत्ता शून्य शून्य पांच ने पांच दस दस ने पांच पंदर पंदर ने पांच वीस वीस ने पांच पच्चीस नो पांच रो बधी बे बधी बे करिए सरवाळो बे ने बे चार चार ने एक पांच पांच ने पांच दस दस ने एक अग्यार बार तेर चौद तो रोज नो कुशा केटलू पानी पीवे छे एक एक हजार चार सौ पचास मिली तो रोज नो 1.5 लीटर એટલે 1500 મિલી પાણી પીવે છે તો ના રોજનું ઉષા 1.5 લીટર પાણી પીતી નથી ના ઉષા દરરોજનું 1.5 લીટર પાણી પીતી નથી તેને डॉक्टर ने सलाह मानी नथी बड़ी खबर आ दाखलो तमारे ગણવાનો છે બાજુમાં જગ્યા આપેલી છે ને એમાં જો અહીંયા જગ્યા આપેલી છે અહીંયા દેખાય છે તો આ જગ્યામાં દાખલો ગણવાનો છે જો આ જગ્યામાં આ જગ્યા આપેલી છે એમાં દેખાય છે બધાને આ જગ્યામાં તો એમાં દાખલો બાજુમાં આપેલ પ્રશ્ન 11 એક ઘરમાં 1000 લીટરની પાણીની ટાંકી છે કુટુંબના સભ્ય નીચે દર્શાવ્યા મુજબ અલગ અલગ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે તો દિવસના અંતે ટાંકીમાં કેટલું પાણી બાકી રહેશે પહેલા તો એ પાણીનો ઉપયોગ કરે એનો સરવાળો કરીએ જે જવાબ આવે એને 1000માંથી બાદ કરવાનો એટલે ખબર પડશે દિવસના અંતે કેટલું પાણી બાકી રહેશે તો જોઈએ પ્રશ્ન નંબર 11 જો સ્નાન કરવા કેટલું વાપરે 264 લીટર પછી પીવામાં 46 લીટર કપડા વાસણ ધોવામાં કેટલું પાણી વાપરે છે તો 480 લીટર ત્યાર પછી પોતું કરવામાં કેટલું પાણી વાપરે છે તો 29 લીટર તો ફરી સરવાળો 6 ને 4 10 દસ ને 9 19 નો 9 2 32 1 6 ને 4 10 દસ ને 8 18 18 ને 1 19 19 ને 20 21 નો 1 2 2 4 ને 2 6 6 ને 2 8 હવે એને ટાંકી કેટલા લીટરની છે 1000 લીટરની ટાંકી છે ને કેટલા લીટરની છે 1000 તો 1000 માંથી 1000 લીટર ની ટાંકી એમાંથી વપરાશ કેટલી છે 819 લીટર વપરાશ તો કેટલું પાણી બાકી રહે તે શોધવાનું તો બાદબાકી કરશું જો શૂન્ય માંથી 9 જાય તો શૂન્ય માંથી 9 જશે નહીં એટલે શું કરવું પડશે દસકો લેવો પડશે તો એક ઉપર દસકો લઈએ એક ઉપર શૂન્ય શૂન્ય ઉપર 9 9 10 10 માંથી 9 જાય તો 1
જાય તો આઠ અને નવ માંથી આઠ જાય તો એક. કેટલું પાણી બાકી રહ્યું? 181 લીટર પાણી બાકી રહ્યું. તો દિવસના અંતે નીચે બે કુટુંબમાં એક અઠવાડિયાના પાણીનો વપરાશ આપેલ છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખો. જો કુટુંબ એક અને કુટુંબ બે બંને પાણીની વપરાશ કરે છે, બરાબર? તો એ કેટલી પાણીની વપરાશ કરે પહેલા આપણે એનો સરવાળો કરવો પડશે. જો કુટુંબ એ કપડા ધોવામાં કેટલું પાણી વાપરે છે? 242. સ્નાનમાં 317. પછી 149. પછી પોતાના 21 લીટર અને બાગ બગીચામાં 15 લીટર. તમારે આ કોષ્ટક આપેલું છે ને ત્યાં જ સરવાળો કરી નાખવાનો છે, બીજું લખવાની જરૂર નથી. કરીએ સરવાળો. જો 9 ને 1 10, 10 ને 7 17, 17 ને 5 18 ને 20, 21 ને 22, 23 ને 24 નો ચોગડો વધી 2, 4 ને 4 વત્તા 21. તો કરો સરવાળો. 7 ને 1 8, 8 ને 8 16, 16 ને 8 8 તેરી 24, 25, 25 ને 6 31 નો એકડો વધી 3 ને 3 7, 7 ને 3 10, 11 12 13 14 નો ચોગડો વધી 1, 2 ને 1 3, 3 ને 3 6 6 ને 1 7. તો કુટુંબ 2 કેટલું પાણી વાપરે? 741 લીટર. હવે જો કયું કુટુંબ ઓછું પાણી વાપરે છે તો જોઈએ બંને માંથી કયું કુટુંબ ઓછું પાણી વાપરે છે. તો કુટુંબ 2. હવે એને એવું કીધું છે કેટલું ઓછું, તો આમાંથી આ બાદ કરીએ ત્યારે ખબર પડશે. તો 744 માઇનસ 741, 4 માંથી 1 જાય તો 3, 4 માંથી 4 જાય 0, 7 માંથી 7 જાય 0. તો કેટલું ઓછું? 3 લીટર ઓછું પાણી વાપરે છે. ત્યાર પછી બીજો સવાલ, કુટુંબ 1 માં સૌથી વધુ પાણી કયા હેતુ માટે વપરાયું છે? કેટલું? તો જો કુટુંબ 1 માં સૌથી વધુ પાણી કેમાં વપરાયું? તો સાફ સફાઈમાં. શેમાં? સાફ સફાઈમાં. કેટલું વધુ? તો 317 લીટર. ત્યાર પછી ત્રીજું, કુટુંબ 2 માં સૌથી ઓછું પાણી કયા હેતુ માટે વપરાયું છે? તો જો તો કુટુંબ 2 માં સૌથી ઓછું પાણી કયા હેતુ માટે વપરાયું છે? અહીંયા લખું છું ત્રીજો. તો કયા હેતુ માટે? તો બાગ બગીચા.
विद्यार्थी मित्रो आमा पण विडियो स्टॉप करता करता लखता जजो न खबर पड़े तो हूँ होमवर्क नी साथे फोटा पण मोकलीस। थैंक यू, बाय बाय।